આપણે એક એવો સમાજ રચીને બેઠા છીએ સાહેબ જ્યાં ભોળા પણ હાસ્યમાં જ્યારે કપટ સ્માર્ટનેસમાં ગણાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો વાત કરી રહ્યા છીએ અત્યારે હાલ ડાયમંડ માર્કેટ વિશે અત્યારે આપણે માર્કેટની અંદર જોવા જઈએ તો આપણને દેખાય છે કે રફ ડાયમંડ છે એની અંદર ભાવમાં છે વધારો ખાસ એવો જોવા મળે છે પ્લસ આપણને રફ ડાયમંડ છે એ રીઝનેબલ પ્રાઇસની અંદર અત્યારે મળી નથી રહેતા જેનું મેઇન રીઝન એ છે કે આપણી પાસે રફ ડાયમંડ છે એની ખાસી એવી અછત છે અત્યારે રફ ડાયમંડ છે એની પ્રાઇસ વેલ્યુએશનની અંદર આપણે જોઈએ તો લોકડાઉનના સમય પછી ખાસ એવો વધારો જોવા મળે છે અમુક રફ ડાયમંડ તો એવા છે જેની અંદર બે થી ત્રણ ગણા ભાવ પણ થઈ ગયેલા છે એની અંદર આપણે કોટેડ ડાયમંડ અત્યારે જોઈએ તો કોટેડ ડાયમંડ છે એ ખૂબ જ સારામાં સારા આવે છે લોકો એની અંદર કોટેડમાંથી રફ ડાયમંડ કાઢીને સારા એવા પ્રોફિટ માર્જિન છે છે એ અંદરથી લઈ રહ્યા અત્યારે લોકો અરાઉન્ડ પંદરસો થી બે હજાર સુધીની કોટેડ છે કેરેટિયા છે પંચોતેર સેન્ટના છે તો એવા ડાયમંડ અત્યારે પરચેસ કરીને એનું મેન્યુફેક્ચરિંગ વધારે કરતા થયા છે અને એની અંદરથી પણ સારામાં સારા રફ ડાયમંડ છે એ કાઢે છે હવે કોટેડ ડાયમંડ છે જે લોકો વર્ષોથી તોડે છે એ લોકોને આઈડિયા હશે કે અંદરથી કેટલા હીરા નીકળે છે કેટલી ટકાવારી નીકળે છે પરંતુ કોઈ વ્યક્તિ નવો સ્ટાર્ટઅપ કરે છે ને તો એને એમ જ લાગે છે કે આ આ તો તો ભાઈ આની અંદરથી શું નીકળે અથવા સાવ રિજેક્શન છે પરંતુ કોટેડ ડાયમંડ એક એવા ડાયમંડ છે કે જેની અંદરથી આપણને જે રફ ડાયમંડ મળે છે ને એની સ્પાર્કિંગ લાઈટ ખૂબ જ સારામાં સારી મળે છે હા કોટેડ ડાયમંડની અંદર પણ કલરના ડાયમંડ નીકળતા હોય છે પરંતુ એ રેર કેસની અંદર નીકળતા હોય છે એટલા માટે આપણે કોટેડ ડાયમંડ જોઈએ તો કોટે ડાયમંડ ખૂબ જ સારામાં સારા મળે છે અને મળી પણ રહે છે 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 પરંતુ એની એ આપણે એવી વધારે પડતી હોય સામે આપણે સાઈટની બધી વાત કરીએ તો એની અંદર અલરોઝા રફ ડાયમંડ છે તમને એઝ યુઝ્યુઅલ ખ્યાલ હશે કે અલરોઝાના રફ ડાયમંડ છે એ લોકો વધારે પસંદ કરે છે અને પ્રિફર પણ કરે છે કારણ કે એની અંદર ભાઈ નુરબા આવતી હોય છે અને અલરોઝા આવતી હોય એની અંદર આપણને લાઇટિંગ છે એ સારામાં સારી મળતી હોય છે પ્લસ એની અંદર ક્લેરિટી પણ આપણને ખાંસી મળતી હોય છે ત્યાર પછી આફ્રિકન આફ્રિકન ડાયમંડની વાત કરીએ તો ડાયમંડ અત્યારે લોકો માર્કેટની અંદર પસંદ કરે છે છે લેવાનું જેનું એ કે આફ્રિકન ડાયમંડ છે ને એની અંદર લાઇટિંગ તો ચાલો સાઈડની અંદર પરંતુ અંદર આપણને હીરા જે આપણે જોઈએ છે ફેન્સી શેપના ફેન્સી કલરના એ બધા જ આપણને આફ્રિકન રફમાંથી પણ મળી રહે છે એની અંદર પણ આપણે સિન્ડિકેટ રફ ડાયમંડ કહીએ તો સિન્ડિકેટના જે ડાયમંડ છે એની અંદર આપણને ખાસો એવો કલર ભાઈ મળી રહેતો હોય છે પરંતુ ઓસ્ટ્રેલિયન ડાયમંડ છે જે પોલીસ આપણે કરીએ છીએ તો ઓસ્ટ્રેલિયન રફ ડાયમંડની અંદર પણ અત્યારે ખાસી એવી છે કારણ કે ઓસ્ટ્રેલિયન રફુ છે આપણને માર્કેટમાં બહુ જ ઓછી જોવા મળે છે જેનું મેઇન રીઝન એ છે કે ઓસ્ટ્રેલિયન જે સાઇટની રફુ આવે છે એ બધી બંધ થઈ ગઈ છે એની અંદર બિયારની વાત કરીએ તો બીઆર સાઈડ હોલ્ડર છે અથવા તો એની જે સાઇટની આપણને રફ મળતી હતી જે ખાસા એવા ટાઈમથી બંધ થઈ ગઈ છે જેને કારણે આપણને ઓસ્ટ્રેન્ડ ઓસ્ટ્રેલિયન રફ ડાયમંડ છે કલરના પણ નથી મળી રહેતા એઝ વેલ એઝ જે વ્હાઇટ ડાયમંડ છે એ પણ અત્યારે માર્કેટની અંદર આપણને ખાસ એવા ઓછા જોવા મળે છે તો આ વસ્તુ થઈ રફ ડાયમંડ વિશે અત્યારે આપણે હવે વાત કરી લઈએ પોલિશ ડાયમંડ માર્કેટ વિશે તો પોલિશની અંદર અત્યારે સોલિટેડ ડાયમંડની એઝ યુઝ્યુઅલ ડિમાન્ડ છે કારણ કે સોલિટર ડાયમંડ એટલે કે સિંગલ ડાયમંડ સિંગલ ડાયમંડની ડિમાન્ડ માર્કેટની અંદર શા માટે ખાસી એવી છે જેનું મેન રીઝન એ છે કે લોકો છે ને અત્યારે મોસ્ટલી પરચેઝ એવું ડાયમંડ કરે છે કે જેની અંદર એક જ ડાયમંડ હોય પરંતુ એ ડાયમંડ અને ટોટલી ગોલ્ડ પ્લેટિનમ અથવા તો બીજી કોઈ મેટલ હોય યુઝ થતી હોય એટલા માટે લોકો છે એ સિંગલ ડાયમંડની અંદર પણ ઘણી એવી પ્રાઇસ વેલ્યુએશન છે એ પ્રોવાઈડ કરે છે પ્લસ આપણે વાત કરી દઈએ કે જે આપણી પાસે ભાઈ ક્વોન્ટિટીની અંદર ઝીણા હીરા પતલા હીરા માઇનસ ટુ સાઇઝના હીરા આવતા હોય એની અંદર સારામાં સારી આપણને ક્લેરિટી અને કલર મળતો હોય તો એ પણ અત્યારે માર્કેટની અંદર સારામાં સારા પ્રાઇઝની અંદર સેલિંગ થાય છે તો અત્યારે માર્કેટ તો ખાસું એવું સારું છે માર્કેટની અંદર ભાઈ બધી જ વસ્તુઓ અત્યારે સેલિંગ થાય છે અને આપણે કહી શકીએ કે હોંગકોંગ છે ત્યાર પછી બીજી કોઈ બી કન્ટ્રી છે જે દુબઈ છે તો ત્યાં પણ આપણે અત્યારે સેલિંગ તો બધું એઝ યુઝ્યુઅલ થઈ જ રહ્યું છે અને માંગ છે એ પણ દિવસેને દિવસે વધતી આપણને દેખાય છે કારણ કે નવા એટલા સ્ટાર્ટઅપ થાય છે જે જ્વેલરી ફિલ્ડની અંદર થાય છે કારણ કે લોકો અત્યારે નવા નવા લોકો જે ડાયમંડ ફિલ્ડની અંદર જોડાય છે અથવા તો જ્વેલરી ફિલ્ડની અંદર જોડાય છે એ લોકો અત્યારે અત્યારે સ્ટાર્ટઅપ કરે છે પોતાના સ્ટાર્ટઅપ માટે એ લોકોને નેચરલ ડાયમંડ પણ પરચેસ કરવા પડતા હોય છે અને મોસ્ટલી જે નેચરલ ડાયમંડ જે પરચેસ કરે છે એ ટોટલી આપણે ઇન્ડિયામાંથી થતા હોય છે એની અંદર પણ આપણે મોખરે ગણીએ તો ગુજરાતની અંદર પણ આપણે ડાયરેક્ટ સેલિંગ કરવાનું સ્ટાર્ટઅપ કરવું જોઈએ જો આપણે બધા જ ડાયમંડ આપણે ગુજરાતમાંથી બનાવીએ છીએ ત્યાર પછી આપણે મુંબઈ આપીએ છીએ એ પણ બ્રોકર થ્રુ અને ત્યાર પછી એ ડાયમંડ છે ત્યાંથી એસોર્ટમેન્ટ થઈને વર્લ્ડ અથવા તો એના કોઈ હોલસેલર હોય અથવા તો સિંગલ જે ક્લે પરચેસ કરતા હોય એની પાસે થતા હોય છે અને ત્યાર પછી બધા ડિસ્ટ્રીબ્યુટ થતા હોય છે તો આના બદલે શું આપણે પ્રોડક્શન કરીને આપણે જ ટોટલી એન્ડ યુઝરને ના પહોંચાડી શકીએ તો આવા ઘણા એવા વિચારો આપણને આવતા હોય છે પરંતુ જેમ દિવસો જતા જશે એવી રીતે આપણે ધીમે ધીમે બધું જ અપગ્રેડ થશે અને બધા લોકો છે જે પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે ને એ ડાયરેક્ટ એન્ડ યુઝર સુધી પહોંચાડશે તો આઈ થિંક આ વસ્તુ એક સારામાં સારી કહેવાય કારણ કે જે લોકો પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે એ જ ડાયરેક્ટ જે એન્ડ યુઝર છે એને સેલિંગ કરે તો એન્ડ યુઝરને પણ પ્રોફિટ છે એઝ વેલ એઝ જે મેન્યુફેક્ચર છે એને પણ પ્રોફિટ સારો એવો મળી રહે છે